भ्रष्टाचार तमने अटकाववा मांगीश। कुमार स्वामी ने मुख्यमंत्री तरीके स्वीकारवानी लिंबायत धारासभ્યોએ ના પાડી છે। કોંગ્રેસના લિંબાયત ધારાસભ્યોએ ધમકી આપી છે રાજીનામું આપવાની પણ વાત કરી છે। લિંગાયત સમુદાયના જે ધારાસભ્યો છે તેમણે રાજીનામું આપવાની પણ ધમકી આપી છે। મહત્વપૂર્ણ સમાચાર, જેડીએસ ના કુમાર સ્વામીને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવાની ના પાડી છે કોંગ્રેસ અને જેડીએસ ના સમર્થનમાં। જેડીએસએ એ વાત પર સમર્થન આપ્યું હતું કે મુખ્યમંત્રી જેડીએસ ના નેતા બને। જેડીએસ ના નેતા કુમાર સ્વામીને મુખ્યમંત્રી બનાવવાની શરત સાથે કોંગ્રેસ સાથે સમર્થન આપ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસના જ ધારાસભ્યો લિંગાયત સમુદાય લિંગાયત કાર્ડ પહેલા પણ કોંગ્રેસનું ઉલટું પડ્યું છે, હવે લિંગાયત ધારાસભ્યોએ પણ રાજીનામું આપવાની ધમકી આપી છે અને કુમાર સ્વામીને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવાની મંજૂરી નથી આપી। હરિભાઈ શું કહેશો, આ લિંગાયત સમુદાયના જે ધારાસભ્યો છે તેમના વિરોધથી કેટલી અસર થઈ શકે, હજી પરિણામ પલટી શકે? એટલે આ આપણે જે વાત કરતા હતા એ જ, જેમ કોંગ્રેસ અને જેડીએસ નો ખેલ બગાડવાની વ્યૂહરચના એ ભારતીય જનતા પાર્ટીનો જે ટોચની નેતાગીરી છે એ સુરંગો મૂકવાનું કામ કરશે। બીજું, લિંગાયત નેતા જે એમબી પાટીલ છે એમને મુખ્યમંત્રી થવાનો અભરખો હતો, અને કોઈ પણ નેતાને મુખ્યમંત્રી થવાનો અભરખો હોય એ સ્વાભાવિક છે। ત્યાં મેં કહ્યું એમ કે દલિત નેતાઓ એક તો મલ્લિકા